નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગુજરાતી વિષયમાં માસિક કસોટી જૂન મહિનાનું પેપર તમને મળી ગયું હશે. તો એ પેપર કેવી રીતે લખવાનું તેના આપણે પેપર સોલ્યુશન આજે જોશું. તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1. છે અ, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. 1-2 વાક્યમાં જવાબ તમારે લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? તો એનો જવાબ છે, અમૂલ્ય એવી જિંદગીની અમૂલ્ય ક્ષણો. શું કીધું છે? અમૂલ્ય એવી જિંદગીની અમૂલ્ય ક્ષણો, નાના મોટા. અહીં લખ્યું છે મેં કે અમૂલ્ય ક્ષણોમાં નાના મોટા કાર્યો કરતા, નાના મોટા કાર્યો કરતા પૂરી થઈ ગઈ છે. જે સમય જ્ઞાન મેળવવાનો હતો તે વેડફાઈ ગયો. શું છે? જે સમય જ્ઞાન મેળવવાનો હતો તે વેડફાઈ ગયો. આમ કવિ, આ તમારે છે ને પ્રશ્ન પૂર્ણ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. અહીં મારે અહીં જગ્યા આપેલ નથી, તમારા નોટબુકમાં તો હશે ને લેટ્યુ. એટલે તમારે અહીંયા શું છે, પ્રશ્ન પાછળ એડ કરવાનો છે, જોડવાનો છે કે જે સમય જ્ઞાન મેળવવાનો હતો તે વેડફાઈ ગયો. આમ કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે, એમ તમારે પાછળ અહીં લખવાનું રહેશે. જોઈએ પ્રશ્ન નંબર 2. કવિ કઈ વાતને ભારે વિપત્તિની ગણે છે? તો જવાબ છે એનો, પ્રાકૃતિક તત્વો, ચાંદો, સૂરજ પ્રકાશિત થયા. કયા કયા પ્રાકૃતિક તત્વો? તો કે ચાંદો અને સૂરજ પ્રકાશિત થયા. આકાશની અટારી પણ પ્રકાશિત થઈ. શું છે? આકાશની. અહીંયા પહેલાં કોણ છે? તો કે ચાંદો, સૂરજ પ્રકાશિત થયા, પછી આકાશની અટારી પણ પ્રકાશિત થઈ. કવિનું જીવન જ્ઞાનથી પ્રકાશિત થયું નહીં. પ્રકૃતિના તત્વો પ્રકાશિત થયા, આકાશ પ્રકાશિત થયું, બરાબર, પણ કવિનું જીવન છે ને એ પ્રકાશિત થયું નથી. તેથી એણે, કવિને એમ લાગે છે કે વાત ભારે વિપત્તિની થઈ છે, એમ પાછળ પ્રમાણે શું છે, પ્રશ્ન જોઈન્ટ કરવાનો છે. પછી જોઈએ પ્રશ્ન નંબર 3. મહેનત ફળવી એટલે શું? શું છે? મહેનત ફળવી એટલે શું? તો કે એક જ દે ચિંગારી કાવ્યમાં મહેનત ફળવી એટલે કરેલા કાર્યમાં સફળતા મળવી. મહેનત ફળવી એટલે શું? તો કે કરેલા કાર્યમાં સફળતા મળવી. જોઈએ હવે પ્રશ્ન નંબર 1 છે એ બ આપેલો છે. શું છે? બ. તમને વિકલ્પો આપેલા છે, વિકલ્પોમાંથી તમારે સાચો જવાબ શોધવાનો રહેશે. તો નીચે આપેલા સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કૌંસમાં તમારે લખવાનો છે. તો જોઈએ પહેલું, તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા માટે કયા નંબર પર ફોન કરવો પડશે? તમારે તાત્કાલિક સારવાર જોઈએ છે ને, 108 નંબરનું વાન તમારે બોલાવવું છે, તો કયા નંબર પર તમે ફોન કરશો? એના ઓપ્શન છે A100, B105, C108 અને D111. વિદ્યાર્થી મિત્રો, સરળ વિકલ્પ છે, સાવ સહેલો વિકલ્પ છે, એટલો તો તમને આવડે ને, તો એનો જવાબ આવશે C108. અહીં તમારે શું લખવાનું કૌંસમાં? સી. પછી છે બી, બીજો વિકલ્પ, તણખલો ક્યાં ન પડ્યો? એ વિપત્તમાં, બી સગડીમાં, સી જામગીરીમાં કે ડી ચિંગારીમાં? તો જવાબ આવશે એનો સી, જામગીરીમાં. એટલે કે શું આવશે? જિંદગીમાં તણખો પડ્યો નહીં, એવું આપણે કાવ્યમાં સમજી ગયા હતા. હવે પ્રશ્ન નંબર 2. તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો તેનું વર્ણન કરો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ગઈકાલનો દિવસ છે એ તમે કઈ રીતે તમે વિતાવ્યો છે? તો આ પ્રશ્નનો જવાબ છે ને એ તમારી મેળે, તમારી જાતે લખવાનો રહેશે. એટલે કે વિદ્યાર્થીએ પોતાનો અનુભવ લખવાનો રહેશે આ પ્રશ્નના જવાબમાં. પોતાનો અનુભવ લખવાનો કે તમે ગઈકાલનો દિવસ છે કેવી રીતે વિતાવ્યો, તો આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીએ જાતે લખવાનો રહેશે. એ તો તમને ખબર પડે ને કે તમે ગઈકાલનો દિવસ તમે કેવી, શું કર્યું, એ તમામ પ્રકારનું લખી નાખવાનું. દાખલા તરીકે, ગઈકાલે ખૂબ જ વરસાદનું વાતાવરણ હતું, તો અમે બહાર વરસાદ આવ્યો, તો વરસાદમાં નાહ્યા, પછી સરસ મજાના ઘરમાં ગરમ ભજીયા ખાધા, એમ તમામ પ્રકારનું તમે તમારો અનુભવ તમે લખી શકો. તો આ પ્રશ્નનો જવાબ છે એ વિદ્યાર્થીએ, એટલે કે તમારે જાતે લખવાનો રહેશે. તો જોઈએ હવે પ્રશ્ન નંબર 3. અ,
પ્રશ્ન નંબર 3 અ એમાં છે નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી નમૂના મુજબ વાક્ય બનાવવું. બરાબર, તમને શબ્દ આપ્યો છે એનું વાક્ય તમારે બનાવવાનું રહેશે. તો પહેલો શબ્દ છે, તમને ઉદાહરણ પૂછે મહેનત અને શરીર, તો બે બંને શબ્દ આવી જવા જોઈએ. તો મહેનત કરવાથી શરીર સારું રહે છે. તો બીજો શબ્દ છે ગાન અને પંખી, તો તમારે વાક્ય બનાવવાનું કે પંખી મીઠા મધુર ગાન ગાય છે, એટલે મીઠા મધુર ગીતો ગાય છે એમ. આ એમ જરૂરી નથી કે પહેલાં આ શબ્દ આવવો જોઈએ પછી આ શબ્દ આવવો જોઈએ, પહેલાં આ શબ્દ આવે આ શબ્દ પછી લખો તો પણ ચાલે, પણ બંને શબ્દ વાક્યમાં આવી જવા જોઈએ એવી રીતે તમારે લખવાનું રહેશે. તો આપણે શું આવશે પહેલું, તો કે પંખી મીઠા મધુર ગાન ગાય છે. પછી બીજું તણખો અને મકાન, તો વાક્ય થશે આગનો તણખો પડતા મકાન સળગી પડે છે. આગનો તણખો પડતા મકાન સળગી પડ્યું, પડ્યું લખો તો પણ ચાલે અને સળગી પડે છે તો પણ ચાલે. ત્રીજું છે ધીરજ અને સફળ, તો ધીરજ રાખવાથી સફળતા મળે છે. અહીંયા બંને શબ્દ આવી ગયા ને, ધીરજ અને સફળ, ધીરજ અને સફળ બંને શબ્દ આવી જાય છે. તો ધીરજ રાખવાથી સફળતા મળે એવું વાક્ય થશે. પછી છે મુશ્કેલી અને જીવન, તો મુશ્કેલીઓ આવે તો મુશ્કેલીઓ તો જીવનમાં આવ્યા જ કરે છે. કોઈનું એવું હોય કે જીવન નહીં હોય કે એને મુશ્કેલી ન આવે. બરાબર, તો વાક્યનું આમ બનાવી શકાય કે મુશ્કેલીઓ તો જીવનમાં આવ્યા જ કરે છે. આવી રીતે તમારે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે, બંને શબ્દ વાક્યમાં આવી જવા જોઈએ. તો ચાલો આપણે જોઈએ હવે પાછળનું પેપર. પાછળ બ આપેલું છે તમને, એમાં છે નીચેના માંથી કોઈ એક શબ્દનો સમાનાર્થી શબ્દ લખો. શું છે તમારે સમાનાર્થી શબ્દ આપવાનો છે, તો કાયા, કાયા એટલે શું થશે કે શરીર અને તન, કાયા એટલે શરીર અને તન. પછી છે અનલ, અનલ એટલે અગ્નિ અને આગ, એના સમાનાર્થી શબ્દ થશે. પછી છે પ્રશ્ન નંબર 4, નીચે આપેલ ચિત્ર જોઈ તેનું વર્ણન લખો. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર આપણે ચિત્રપાઠમાં અભ્યાસ કરી ગયા છીએ. જો તમે વિડીયો જોયો હશે ને તો ચિત્રપાઠનું વર્ણન તમને કરવું ખૂબ જ સહેલું થશે. આ ચિત્રપાઠ આપેલું છે પાઠ્યપુસ્તકનું, એમાં તમારે આ ચિત્ર જોઈને વર્ણન કરવાનું છે કે તમને ચિત્રમાં શું શું દેખાય છે એ તમારે લખવાનું છે. તો ચાલો આપણે લખીએ. બરાબર, તો કે અહીં બજારનું ચિત્ર આપેલું છે. કેનું ચિત્ર આપેલું છે, તો કે અહીં બજારનું ચિત્ર આપેલું છે. બજારના ચિત્રમાં મુખ્ય ઘટના અકસ્માતની છે. કઈ ઘટના છે મુખ્ય, તો કે મુખ્ય ઘટના અકસ્માતની છે. ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે. કેના વચ્ચે થયો છે, તો કે આ ટેન્કર અને બાઇક વચ્ચે શું થયો છે, અકસ્માત થયો છે. બાઇક ચાલકને ગંભીર ઈજા થઈ છે. જો તમે જોઈ શકો છો આ બાઇક ચાલક છે, એને ગંભીર ઈજા થઈ છે. ત્રણ પોલીસ હાજર છે, દેખાય છે આ 1, 2 અને 3, ત્રણ પોલીસ હાજર છે. 108 એમ્બ્યુલન્સ આવેલી છે, તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો 108 એમ્બ્યુલન્સ અહીંયા છે, અહીંયા આપેલી છે 108 એમ્બ્યુલન્સ આવેલી છે. પોલીસ વાન પણ છે, પોલીસ વાન એટલે કે આ પોલીસની જીપ, બરાબર, એટલે કે પોલીસ વાન પણ છે. પછી છે ચિત્રમાં બસ, મોટર અને રિક્ષા પણ દેખાય છે. દેખાય તમને, તો કે અહીંયા બસ છે, અહીંયા રિક્ષા અને અહીંયા મોટર, મોટર પણ દેખાય છે. ચિત્રમાં છૂટાછવાયા વૃક્ષો છે. જો અહીંયા વૃક્ષ છે, વૃક્ષ વૃક્ષ વૃક્ષ, તો અહીંયા છૂટાછવાયા શું છે, ચિત્રમાં તમને વૃક્ષ દેખાય છે. ચિત્રમાં છૂટાછવાયેલા વૃક્ષો છે. ચિત્રમાં બસ સ્ટેશન છે. વિદ્યાર્થી મિત્રો, દેખાય તમને બસ સ્ટેશન ચિત્રમાં, જુઓ બસ સ્ટેશન ક્યાં છે, તો કે અહીંયા, અહીંયા છે બસ સ્ટેશન છે. ચિત્રમાં બસ સ્ટેશન છે. પછી બુક સ્ટોર, લેડીઝ ટેલર, ચશ્મા ઘર વગેરે દુકાનો છે. ચિત્રમાં નાસ્તા હાઉસ પણ છે. અહીંયા બધી લેડીઝ ટેલર ને ચશ્મા ઘર ને સીડી કોર્નર બધી છે. પછી અહીં નાસ્તા હાઉસ પણ છે, એટલે વગેરે દુકાનો અહીંયા છે. આ ચિત્ર નાના મોટા બિલ્ડિંગો અને માનવ વસ્તીથી ભીડભાડવાળું છે. તમે દેખાય છે વિદ્યાર્થી મિત્રો, નાના મોટા શું છે, આ બધા બિલ્ડિંગો છે અને ખૂબ જ ભીડભાડવાળું છે. એટલે આ ચિત્ર નાના મોટા બિલ્ડિંગો અને માનવ વસ્તીથી ભીડભાડવાળું છે.
આ સ્થિતિમાં હેલ્મેટ પહેરી તમને આ ચિત્રમાં શું શીખવા મળે છે? તો તમે લખી શકો કે આ સ્થિતિમાં હેલ્મેટ પહેરી વાહન ડ્રાઇવિંગ કરવાનો સંદેશો પણ આ ચિત્રના માધ્યમથી મળે છે. શું મળે છે તમને સંદેશો? તો કે હંમેશા તમે ડ્રાઇવિંગ કરો તો હેલ્મેટ પહેરીને જ, અથવા તો તમે મોટરમાં ડ્રાઇવિંગ કરતા હો તો સીટ બેલ્ટ પહેરીને જ શું છે તમારે ડ્રાઇવિંગ કરવાનું, એ સંદેશો આ ચિત્રના માધ્યમ પરથી મળે છે. હજુ અહીંયા આપણે પ્રશ્ન નંબર પાંચમાં તમને વિદ્યાર્થી મિત્રો એક ફકરો આપેલો છે. શું છે ફકરો આપેલો છે? તો જોઈએ ફકરો. નીચેનો ફકરો વાંચી પ્રશ્નનો જવાબ લખો. તો હવાડામાં નહીં જેવું પાણી હતું, કરસને નિશાસો નાખ્યો, એને નજર ફેરવીને ગમાણ તરફ જોયું, પોતાના બળને બળદ જોઈને જાણે એ ભાંગી પડ્યો. એક બળદ બેઠો હતો ને બીજો બળદ વાગોળતો હતો. કરસને ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું. આ તમને ફકરો આપેલો છે, એના પરથી તમારે પ્રશ્ન જવાબ લખવાના છે. તો પહેલો છે વિકલ્પ, હવાડામાં નહીં જેવું પાણી હતું એટલે નહીં જેવું પાણી. તો એનો ઓપ્શન છે હવાડામાં પાણી નહોતું, હવાડામાં ઘણું થોડુંક પાણી હતું ને હવાડામાં ઘણું પાણી હતું. તો જવાબ એનો આવશે બી, હવાડામાં ઘણું થોડું પાણી હતું. આ એનો જવાબ આવશે હવાડામાં થોડું પાણી હતું. તો તમારે અહીંયા શું લખવાનું? બી. પછી છે ઢોરના નિરણ માટે આડું લાકડું રાખી જગ્યા. ઢોરના નિરણપાટને માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા. શબ્દસમૂહ માટે એક શબ્દ. ઓપ્શન છે કોઠી, ગમાણ કે ઘોડા. તો એનો જવાબ આવશે ગમાણ. એટલે અહીંયા શું લખવાનું તમારે? બી. પછી છે ત્રીજું, કરસને દુઃખથી આહ નાખી. અર્થનું વાક્ય ફકરામાંથી શોધીને લખો. તમને ફકરામાંથી શોધવાનું છે. તો કે કરસને દુઃખથી આહ નાખી એટલે શું થશે? તો કે ફકરા તમને અહીંયા આપેલું છે કરસને નિશાસો નાખ્યો એમ આવશે. તો એનો જવાબ આવશે કરસને દુઃખથી આહ નાખી એટલે કરસને નિશાસો નાખ્યો. શું આવશે? કરસને નિશાસો નાખ્યો. પછી છે ચોથું, કરસને કેમ આકાશ સામે જોયું? કરસને આકાશ સામે કેમ જોયું? તો એનો જવાબ છે કરસન પોતાના બંને બળદ તરફ જોઈ છે. શું છે? બંને બળદ. અહીં વિદ્યાર્થી મિત્રો તમારે ઉમેરી દેવાનું છે બળદ શબ્દ ઉમેરી દેવાનો છે. અહીંથી આવશે કે કરસન છે પોતાના બંને બળદ તરફ જોઈ અને જાણે એ ભાંગી પડે છે. કરસન પોતાના બંને બળદ તરફ જોઈ છે અને એ જાણે ભાંગી પડે છે. અને એ જાણે ભાંગી પડે છે કારણ કે એક બળદ બેઠો હતો અને બીજો બળદ વાગોળતો હતો. શું કહેતો હતો? એક બળદ બેઠો હતો અને બીજો બળદ વાગોળતો હતો. આ જોઈને કરસન આકાશ સામે જોઈ છે. શું જોઈ છે? તો કે બંને બળદ તરફ જોઈ છે. અને બંને બળદ જોઈને એ સૌ એક પ્રકારનું ભાંગી જાય છે. અને એક બળદ બેઠો હતો અને બીજો બળદ વાગોળતો હતો અને એને જોઈને શું છે આકાશ સામે જોઈ છે. પછી છે પાંચમું, બળદ વાગોળતો હતો એટલે કે તમને લીટી કરેલ શબ્દ છે એનો શું આપવાનો તમારે અર્થ આપવાનો છે. તો વાગડવું એટલે વિદ્યાર્થી મિત્રો અર્થ થશે ધીમે ધીમે ચાવવું. શું થશે? વાગડવું એટલે ધીમે ધીમે ચાવવું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું જૂન મહિનાનું પેપર સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. ફરી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. તમારે આ તમામ પ્રકારના પ્રશ્ન જવાબ છે એ તમારે નોટબુકમાં લખવાના રહેશે. તો અસ્તુ.